મિત્રો, બદામ વિશ્વમાં સૌથી વધુ પોપ્યુલર ડ્રાયફ્રૂટ છે. નિષ્ણાતોના મતે અત્યંત પૌષ્ટિક, એન્ટીઓક્સિડન્ટો, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ પણ છે. મિત્રો, બદામનો તેલ, દૂધ અને બદામના લોટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. એના અઢળક ફાયદા છે. તો આજના વિડીયોમાં બદામના સેવન કરવાથી ક્યાં ક્યાં આપણા શરીરમાં ફાયદા થાય છે તથા તેનું સેવન આપણે કેવી રીતના કરવું જોઈએ જેથી કરીને તે વધારે અસરકારક બને તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં આપવાના છીએ. તો મિત્રો, વિડીયોને તમે અંત સુધી જોજો જેથી કરીને સંપૂર્ણ માહિતી આપને મળી રહે. તથા જો આપ નવા હો અને હજી સુધી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે બેલ આઇકન પ્રેસ કરો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. અમુક અભ્યાસો મુજબ બદામમાં ઘણા વિટામિન્સ હોય છે, જેમાં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન ઈનો સમાવેશ થાય છે. વધુમાં આ બદામમાં આવશ્યક પોષક તત્વો અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, પોટેશિયમ, સિલેનિયમ અને ફોલિક એસિડ જેવા ખનિજો પણ હોય છે. તો મિત્રો, આપણે બદામનું સેવન કરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે તે આપણે જાણીએ. મિત્રો, બદામ મગજના સ્વાસ્થ્યને વધારવા માટે ખૂબ જ લાભદાયી છે. બદામમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે તમને અગાઉ પણ જણાવ્યું છે. જે કેલ્શિયમ અને ફોસ્ફરસ તમારા હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. ત્યારબાદ બદામનું દૂધ હાડકાના ઉપચાર માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે, કારણ કે તે વિટામિન્સ એથી ભરપૂર છે. એક અભ્યાસ દર્શાવે છે કે બદામ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. બદામ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં સક્ષમ છે. મિત્રો, બદામ બ્લડ પ્રેશરની વધઘટને પણ અટકાવે છે. તે તમારી સ્કિન માટે પણ ગુણકારી અને સારું છે. તે ત્વચાને પોષણ આપવામાં મદદરૂપ છે. ત્યારબાદ મિત્રો, બદામ શરીરની મેટાબોલિક પ્રક્રિયાને વેગ આપે છે. બદામ પાચન સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ જ આપણે ઉપયોગી છે. આ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે, કારણ કે તે ફાઇબરથી ભરપૂર છે. મિત્રો, હવે આપણે તેની આડઅસરો જોઈએ તો બદામનું વધુ પડતું સેવન કરવાથી ઉબકા, પેટમાં દુખાવો, ઝાડા, કબજિયાત જેવી જઠરાગ્નિની સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતી બદામ ખાવાથી વજન પણ વધી શકે છે અને સ્થૂળતા પણ આવી શકે છે. મિત્રો, બદામ દાંતની સમસ્યાઓ માટે સારી છે, પરંતુ વધુ પડતા સેવનથી અમુક કિસ્સાઓમાં ઓરલ એલર્જી સિન્ડ્રોમ પણ થઈ શકે છે. હવે આપણે તેનું કેવી રીતના સેવન કરવું તેની જાણકારી મેળવીએ તો મિત્રો, બદામને આખી રાત પલાળી રાખ્યા બાદ તેનું સેવન શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સવારે તેનું સેવન કરવું જોઈએ. મિત્રો, એક્સપર્ટના મતે દરરોજ સંયમિત માત્રામાં બદામનું સેવન કરવાથી કોઈ નકારાત્મક આડઅસર થતી નથી. તમારે બદામનું સેવન દિવસની અંદર 10-15 બદામ જેટલું મર્યાદિત કરવું જોઈએ. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. જેથી કરીને વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે બેલ આઇકન પ્રેસ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.